જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં 18 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતાની સાથે જ સ્થાનિક રાજકારણ ગરમાયું છે, ત્યારે સેરિયા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે રિટાયર્ડ તલાટી મંત્રી અને પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય જેઠાભાઈ ચુડાસમાએ પોતાનું ફોર્મ ભર્યું. માંગરોળ તાલુકામાં 18 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતાની સાથે જ સ્થાનિક ગામડાઓમાં રાજકારણ ગરમાયું છે, ત્યારે આજે સેરિયા ગામના ઉમેદવારે ટેકેદારોને લઈને સરપંચની ઉમેદવારી નોંધાવી છે. ગ્રામ પંચાયતની ઉમેદવારી કરવા માટેની છેલ્લી તારીખ 19 હોવાથી લોકોના ટોળે ટોળા ઉમેદવારી નોંધાવવા ઉમટી પડ્યા છે. ખાસ કરીને જોઈએ તો ગામના મુખી એટલે કે સરપંચની ચૂંટણીમાં સ્થાનિક ઉમેદવારો ઉમેદવારી નોંધાવે છે. ગામના યુવા ઉમેદવારો મેદાને ઉતરી રહ્યા છે અને સ્થાનિક સરપંચોની ચૂંટણી ઉપર મોટા માહારથી રાજકારણીઓ મીટ માંડી રહ્યા છે અને આ ચૂંટણીની મોટા પાયે અસર આવનારી સાંસદની ચૂંટણીમાં દેખાશે તેવું મનાઈ રહ્યું છે. સેરિયા ગ્રામ પંચાયતની તાજેતરમાં યોજાનાર ચૂંટણીનો ફોર્મ ભરવાનો આજે છેલ્લા દિવસના આજના દિવસે અમે વ્યવસ્થિત રીતે આયોજન કરી સેરિયા ગામ અને સેરિયા બારાના સર્વાંગી વિકાસ માટે સારી શિક્ષિત પેનલ યોજી આજે અમારા આખી પેનલના વોર્ડ નંબર 1-10 અને ગ્રામ પંચાયત સરપંચના ફોર્મ ભરેલ છે. સેરિયાદ અને સેરિયાદ બારાના ઘણા પ્રશ્નો પડતર છે, જેને રાજકક્ષા સુધી લઈ જવા માટે બારાની જેટીનો પ્રશ્ન અને સેરિયાદના વિકાસના પ્રશ્ન માટે આ ફોર્મ ભર્યું છે અને અમારો જ્વલંત વિજય થશે એવી અમને આશા છે. આ બધા અમારા ટેકેદારો છે અને બધાના સંપૂર્ણ સાથ અને સહકારથી આ ચૂંટણી ફોર્મ આજે રજૂ કરેલ છે. જીતુ પરમાર, કેટી ન્યૂઝ, ગુજરાતી, માંગરોળ. માંગરોળ વેરાવળ રોડ પર ચોરવાડમાં આવેલ SR પેટ્રોલ પંપ પાસે મોટરસાયકલ અને એક્ટિવા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 3 વ્યક્તિઓને ઈજા પહોંચી. માંગરોળ વેરાવળ રોડ પર ચોરવાડ આવેલ SR પેટ્રોલ પંપ પાસે મોટરસાયકલ અને એક્ટિવા સામસામે અથડાતા લાગોદરા ગામના સામંત હીરા સારિયા અને ચિરાગ વાઢેર ચોરવાડવાળાને માથાના ભાગે ઈજા થયેલ છે. તેમજ લાગોદરાના લાલાભાઈ ચારિયા પોતાનું મોટરસાયકલ લઈને માંગરોળથી કુકસવાડા પોતાનું મોટરસાયકલ લઈને જતા હતા ત્યારે કુકસવાડા પાસે તેમની મોટરસાયકલ સ્લીપ થતા તેમને માથાના ભાગે ઈજા થયેલ, જેને લઈને 108 દ્વારા માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવેલ, તેમજ એકને વધુ સારવાર અર્થે જૂનાગઢ ખાતે ખસેડવામાં આવેલ છે. જીતુ પરમાર, KTN News, ગુજરાતી, માંગરોળ.